મેક્સિકો બોર્ડર પર કલોલના યુવકના મોતના કેસમાં આ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપાઈ છે. તપાસમાં એજન્ટ કેતુલ પટેલનું નામ સામે આવ્યું. એજન્ટ કેતુલે 1,25,00,000 રૂપિયા લઈને પરિવારને વિદેશ મોકલ્યો હતો. હાલ એજન્ટ કેતુલ ભૂગર્ભમાં ઉતરી જતા તેને શોધવાની કામગીરી ચાલી રહી છે. વધુ જાણકારી લઈશું સંવાદદાતા મિહિર સોની પાસેથી. મિહિર, જે રીતે કલોલના યુવકના ગેરકાયદે અમેરિકા ઘૂસવાના કેસમાં જ્યારે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપાઈ છે, પોલીસ કઈ દિશામાં હવે આગળ વધી રહી છે? નરેન્દ્ર, આજે આખા કેસની તપાસ જે છે સીઆઈડી ક્રાઇમને સોંપાઈ છે. અગાઉ પણ જ્યારે ડિંગુચાનો આખો પરિવાર અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા જતો હતો અને ત્યારબાદ 4 લોકોના મૃત્યુ નિપજ્યા હતા, તે તપાસમાં પણ સીઆઈડી ક્રાઇમને સોંપાઈ હતી. એટલે આ પણ કલોલનો જે પરિવાર છે કે જે બ્રિજ યાદવ તેની પત્ની અને બાળક છે કે ત્રણેને લઈને મેક્સિકો બોર્ડર પસાર કરી અને ત્યાંથી ઘૂસણખોરી કરતા હતા, તે સમયે બ્રિજ યાદવનું મૃત્યુ નિપજ્યું હતું કલોલનો મૂળ, તેમાં પણ સીઆઈડી ક્રાઇમને તપાસ જે છે તે સોંપાઈ છે. તપાસ દરમિયાન જે નામ પહેલા અગાઉ ચર્ચામાં શરૂ થયું હતું કે કૈતુર પટેલ નામના એજન્ટનું છે, પરંતુ સીઆઈડી ક્રાઇમે તપાસ કરતા પણ આ કૈતુર પટેલે જ આ તે લોકોને અમેરિકા ગેરકાયદે ઘૂસણખોરીમાં આ બ્રિજ યાદવના પરિવારને મોકલ્યું હતું, જેમાં 1,25,00,000 રૂપિયા એજન્ટ બ્રિજ યાદવે લીધા હોવાનું, એટલે કે તે નક્કી કર્યા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 30% જેટલી રકમ છે કે અગાઉ આપી દીધી છે અને ત્યાં પહોંચ્યા બાદ તમામ રકમ આપવાની વાત થઈ હતી. હાલ જે આ એજન્ટ છે કૈતુર પટેલ, તે પણ કલોલનો છે, તેનું નામ આવતાની સાથે જ તે છેલ્લા 2-3 દિવસથી ઘૂસણમાં ઉતરી ગયું છે હાલ. એટલે સીઆઈડી ક્રાઇમે અલગ અલગ દિશામાં તપાસ જે છે તે શરૂ કરી છે. ફરીથી આ જે મૃતક બ્રિજ યાદવ છે તેના પરિવારના નિવેદન લીધા છે અને અત્યારે ટીમ બનાવી અને આ કલને પકડવાની તપાસ તેજ કરી છે. આભાર સમગ્ર જાણકારી બદલ. તો જે રીતે એજન્ટ કેતુલ પટેલ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે સીઆઈડી ક્રાઇમને જ્યારે આ સમગ્ર કેસની તપાસ સોંપાઈ છે, ત્યારે હવે કેતુલ પટેલ ઝડપાયા બાદ અન્ય માહિતી સામે આવશે.